ऑडियो नंबर 6 मूर्छानु पुनः जागरण अनिवार्य छे। विश्वव्यापी परिवर्तन अने सर्जननु बेवड़ू प्रयोजन पूरु करवा माटे सामान्य रीते सैकड़ों अने हजारों वर्षोनो समय लागी जाय छे, परंतु हवे एटली राह जोई शकाय तेम नथी। अने रोकवा माटे धूळ पाणी वगैरे जे काई मळे एनाथी ज हाथोहाथ काम करवू पड़े छे। सहमत અને ઉત્સુક વિદ્યાર્થીઓને ભણાવવાનું અઘરું નથી, પરંતુ જે ખોટાને સાચું માનીને બેઠા છે એને સમજાવવાનું અસંભવ તો હોય નહીં, પરંતુ અઘરું જરૂર છે। આ દિવસોમાં વિચાર પરિવર્તનના આધારે યુગ પરિવર્તન કરવા માટે એવા પ્રશિક્ષકો જોઈએ કે જેઓ માત્ર વાર્તાલાપ, શંકા સમાધાન અને પ્રવચનો દ્વારા આવશ્યક જ્ઞાન આપી શકે, એટલું જ નહીં પોતાની પ્રાણની પ્રાણ પ્રતિભાનો ઉપયોગ કરીને ખોટી માન્યતાઓ અને ક્રિયા પ્રક્રિયાઓને બળપૂર્વક સીધી કરી શકે। પ્રાચીન કાળમાં વાતાવરણ અનુકૂળ હતું, તે સમયે એ મુખ્ય પ્રયોજનો માટે જરૂરિયાતવાળી સંસ્થાઓ સ્થાપવા માટે ઇમારતો પણ સહેલાઈથી જ બની હતી। ગામે ગામ નાના નાના મંદિરો બનતા હતા, જેને વિદ્વાનો સંભાળતા અને દૈનિક કથા વાર્તા અને પર્વ સંસ્કાર વગેરે વિશેષ અવસરો ઉપર લોકોના માનસની વિકૃતિઓને સુધારતા અને સુસંસ્કારોનું બીજારોપણ એ રીતે કરતા જેથી સમય જતા એ ફળ ફૂલોથી લાદેલા સુંદર સોહામણા વૃક્ષમાં પરિણમી શકે। બાળકોને પાઠશાળામાં શિક્ષણ અપાતું હતું, ગામના પુરોહિતો એનું સૂત્ર સંચાલન કરતા હતા, યજમાનો એમની નિર્વાહ સામગ્રી થોડા થોડા સમયે મોકલતા રહેતા હતા। જેમના માટે અન્ન વસ્ત્ર જ પૂરતા હોય તો એમને બીજા ખર્ચની જરૂર પણ શી હોય। બાળકોના શિક્ષણના બદલામાં મુઠ્ઠીભર અનાજ આપવું જોઈ કોઈને ભારે પડતું નહીં। વિદ્યાર્થીઓને શિક્ષણ અને વિદ્યાનો બેવડો લાભ કોઈ જાતની મુશ્કેલી વગર મળ્યા કરતો હતો। ઉપલા વર્ગો માટે ગુરુકુળ હતા, જેમાં વિદ્યાર્થીઓ માટે ફક્ત ઉચ્ચ અભ્યાસ નહીં પરંતુ ભોજન વસ્ત્રની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી। અધ્યાપકો, ઉપાધ્યાયો, વિદ્વાનો અને વાનપ્રસ્થોનું શિક્ષણ આશ્રમ આરણ્યોમાં થતું હતું। વયોવૃદ્ધ મનીષીઓનું સામાયિક ચિંતન અને નિર્ધારણ બુદ્ધિજીવી આશ્રમોમાં ચાલતું રહેતું હતું। પુસ્તકોનું લેખન, અનુવાદ અને લખાણની નકલો કરવામાં કામ પણ ઉપરોક્ત સંસ્થાઓમાં સંપન્ન થતા હતા। ઉપરોક્ત બધી જ શિક્ષણ સંસ્થાઓમાં માત્ર બૌદ્ધિક જ નહીં પણ વ્યવહારિક શાલીનતાનો અભ્યાસનો અવસર પણ મળી રહેતો હતો। વિદેશોમાં જ્ઞાન ચેતના જગાડવા માટેના પરિવાજરકો માટે વિશ્વવિદ્યાલયો બન્યા હતા, ત્યાંથી પરિપક્વ થઈને ઋષિઓ અને પરિવાજકો દેશ વિદેશોમાં ભ્રમણ કરવા નીકળી પડતા હતા અને જ્યાં જે પ્રકારના જ્ઞાનની જરૂર પડતી ત્યાં એ પ્રકારનું અધ્યાપન તંત્ર ખડું કરી દેતા। સર્વવિદિત છે કે કુમારજીવ જેવા મહાજ્ઞાનીઓએ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કરીને જાપાન, કોરિયા, મંગોલિયા, મંચુરિયા વગેરે પૂર્વોત્તર ક્ષેત્રોમાં નવજીવનનો સંચાર કર્યો હતો। નાલંદા વિશ્વવિદ્યાલયના મહર્ષિ કૌંડિન્યે દક્ષિણ પૂર્વના ક્ષેત્રો તિબેટ, બર્મા, મલેશિયા, ઇન્ડોનેશિયા, કપૂછિયા, જાવા, સુમાત્રા વગેરે દેવ સંસ્કૃતિના કેન્દ્રો બનાવી દીધા હતા। સમયનું કુચક્ર જ કહી શકાય કે આજે એ સમગ્ર તંત્ર પુરાતન ઇમારતોના ખંડિયેરોના રૂપમાં અહીં તહીં પોતાના ભૂતકાળના અસ્તિત્વનો પરિચય આપે છે। એ વ્યવસ્થામાંથી લોકોનો રસ ઓસરી ગયો, પુરોહિત ના રહ્યા કે જેઓ લોકમાનસને જીવંત જાગૃત રાખનારા અગ્રગામી હતા। સાધુઓ અને બ્રાહ્મણોની સંખ્યા તો લાખો કરોડોની છે, પણ જેમને પોતાનું શાશ્વત કર્તવ્યનું જ્ઞાન છે અને જેઓ એ પ્રમાણે વર્તે છે તેઓ તો આંગળીના ભેળે ગણી શકાય એટલા જ માત્ર છે। યુગ ઋષિઓનું ઉત્પાદન નિર્માણ ક્યાં થાય છે આવા સ્થાનની જાણકારી મેળવવી એ વિષય બની ગયો છે। એ બાબતનો અભ્યાસ કરવા કે કરાવવામાં કોઈને રૂચિ નથી, કારણ કે નોકરી વ્યવસાય
વગેરેમાં વધુમાં વધુ ધન મેળવવાની મહેચ્છાઓએ જ સૌને ઘેરી વળી છે, અધ્યાપક અને વિદ્યાર્થીઓને પણ આ અંગેના વિષય ભણવા ભણાવવામાં આવે છે. જ્યાં વિદ્યાતંત્ર ઉપેક્ષિત થઈ રહ્યું હોય અને બધે પેઠિયું રળવા માટે જ શિક્ષણ અપાતું હોય, ત્યારે સદજ્ઞાન આપતા કેન્દ્રોનું નિર્માણ અને સંચાલન કોણ કરે? ધર્મશાળાઓ સ્થાપીને નામ કમાવવા વાળા વધુમાં વધુ એટલું કરે કે કોઈ મફત દવા આપનારાનું દવાખાનું સદાવ્રત કે પાણીની પરબ ઊભી કરે છે. દાન પુણ્યની પરિધિ આટલા નિમિત્ત થઈને રહી ગઈ છે. દેવોને પ્રસન્ન કરવા, સ્વર્ગમાં સ્થાન સુનિશ્ચિત કરવાની સંભાવના જ્યારે અઢળક સંપત્તિના રતિભર ખર્ચથી પતી જતી હોય, તો ઊંધે રસ્તે ચડી ગયેલા લોક સમુદાયને પોતાની પ્રચંડ પ્રેરણાના બળ ઉપર સન્માર્ગે લઈ જનાર એવી ક્રાંતિકારી વિભૂતિઓ વિશે વિચારવાની લાંબી અને અટપટી લાગતી વાત કોઈ શા માટે વિચારે? દૂષિત ચિંતનનો શિકાર બની લોકમાનસ સર્વનાશ તરફ ઘસી રહ્યું છે. આવા તોફાનોમાં જેવો પુણ્ય પરમાર્થની વાત વિચારીને એ દિશામાં આગળ વધી શકે તેમ છે, એમની આંખો પણ ધૂળથી ભરાઈ ગઈ છે. જ્યારે સમગ્ર પ્રવાહ જ સ્વાર્થ સાધન માટે સમર્પિત છે, તો બુદ્ધિ અને સંપન્નતાઓ શું પડી હોય કે લોકહિતની જનકલ્યાણ માટે સામગ્રીની મદદ કરે? ઊંધા પ્રવાહને વાળી સીધી દિશામાં લઈ જવા, ખાસ જરૂરિયાતની પૂર્તિ કરી શકે એવા પ્રકાશનો કિરણો ક્યાંયથી પ્રગટ થતા જણાતા નથી. નવ જાગરણના સ્વરો ક્યાંયથી સંભળાતા નથી. આવી સ્થિતિમાં ઘોર નિરાશામાં પોતે ડૂબી જવાને માટે પરામર્શ કરવાને બદલે એ જ યોગ્ય જણાય છે કે ટાગોરના એ ગીતને જ ગાવું, ગણગણવું જોઈએ, જેમાં તેઓએ કહ્યું હતું, એકલા ચાલો રે. એકલા ચાલવું અઘરું તો છે, અસંભવ નથી. બુદ્ધ, ગાંધી, દયાનંદ, વિવેકાનંદ, મીરા, ચૈતન્ય, કબીર વગેરે પોતાની મંડળી ભેગી થાય એની રાહ જોઈને બેસી રહ્યા નહોતા, પરંતુ એ પોતાના શરીર અને મન માત્રનો સાથ લઈ એવા માર્ગે ચાલી નીકળ્યા હતા કે જોનારા અને સલાહ આપનારાઓ માટે સાધનાનો અભાવમાં અસંભવ જેવું જણાતું. આ સંદર્ભમાં તેઓ વધુ સાહસિક જણાય છે, જેઓ પોતાના સ્વતંત્ર ચિંતનના આધારે પોતાનું સલામત સ્થાન છોડીને યોગ્ય દિશા તરફ પ્રસ્થાન કરે છે. સફળતા નિષ્ફળતાની વાત ઈશ્વર ભરોસે છોડી દે છે. દેવર્ષિ નારદને પણ વિશ્વ ભ્રમણ માટે નીકળી પડવાની હિંમત આત્મા અને પરમાત્મા સિવાય બીજા કોઈએ આપી ન હતી. લાંબા પુરાતન કાળને પુનર્જીવિત કરી સતયુગનું પુનરાગમન કરાવવાનું ભગીરથ કાર્ય શાંતિ કુજે પોતાના એકલાના બાહુબળે શરૂ કર્યું છે. આમ દિવ્ય દ્રષ્ટાઓ એ પણ જોઈ શક્યા છે કે સત્યમાં હજાર હાથીનું બળ હોય છે. સંકલ્પના બળે બ્રહ્માએ સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી. જો કે ઋષિ પરંપરા એટલી મૂર્છિત તો નથી થઈને કે જેના પુનરુત્થાનની આશા છોડી દેવી પડે. લક્ષ્મણની મૂર્છા જાગી હતી. માનવીય ગૌરવને પુનર્જીવિત કરવાનો સંકલ્પ જાગ્યો છે, તો એ દિશામાં કાર્ય આજે નહીં તો કાલે જરૂર થઈને